નમસ્તે મિત્રો, શિશુ મંદિર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષય ભણીશું, જેનો ભાગ ત્રણ પાંચ પાંચ આપણે જોયો હતો પેજ નંબર 71 સુધી. એના પછી આપણે પેજ નંબર 72થી જોવાના છીએ, જે પાઠનું નામ છે કોરો કાચકો ભીનો ચાંદો. તો અહીંયા વિષય છે ગુજરાતી. કોરો કાચકો ભીનો ચાંદો, બરાબર. તો આ પાઠ આપણે આજે પેજ નંબર 72થી જોવાના છે, કોરો કાચકો ભીનો ચાંદો ગુજરાતી, અને ભાગ છે ત્રણ, ભાગ ત્રણ, બરાબર. ધોરણ ત્રણ નો છે આ વિડીયો, બરાબર. તો આપણે પેજ નંબર 72 ઉપર જોઈશું, એને લગી કેવી રીતે બનાવશો, કેવી રીતે બનાવશો. શું આપણે પેરાશૂટ બનાવવાની વાત કરી હતી તમને ઘરે, બરાબર. તો પેરાશૂટ બનાવવા માટે આપણે રૂમાલ લેવાનો છે, રૂમાલના ચાર છેડા ઉપર દોરી સરખા ભાગે ચાર ટુકડા કરી અને દોરી બાંધવાની છે. દોરી બાંધી અને એક પથ્થરનો ટુકડો લઈ અને દોરીઓ ચારે દોરી એ પથ્થરને બાંધી દેવાની છે. પછી તમે આકાશી ઉપર જઈ કોઈ વડીલને સાથે લઈ જાઓ અને પછી એમને બતાવો, તો એ પેરાશૂટ વગર તમે પથ્થર ફેંકશો તો કઈ રીતે જાય છે નીચે, અને પેરાશૂટ બાંધી અને પછી તમે એને નીચે નાખશો તો એ જલ્દી નીચે નહીં આવે, એમાં ફરક રહેશે. તો અહીંયા શું કહે છે કે હાથ રૂમાલના ચારે છેડે ખૂણેથી એક સરખી લંબાઈના દોરીના ટુકડા બાંધી, હાથ રૂમાલના ચારે છેડે એક સરખી લંબાઈના દોરીના ટુકડા બાંધવાનું તમને કહે છે. દોરીના ચારે ખુલ્લા છેડાઓને, દોરીના ચારે જે ખુલ્લા છેડા છે, તો આકૃતિમાં નીચે આકૃતિ પણ આપેલી છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમારે પથ્થરનો ટુકડો બાંધી દેવાનો છે, બરાબર. દોરી એક સરખી લંબાઈની રાખવી, દોરી છે એક સરખી લંબાઈની રાખવાની છે, બરાબર. લાંબા ટૂંકી દોરી ચાલશે નહીં, એક જ સરખી લંબાઈની રાખવાની. વડીલને સાથે રાખી આગાશી ઉપરથી એ પેરાશૂટને નીચે પડવા દો, વડીલને સાથે રાખી અને એ પેરાશૂટને નીચે પડવા દો. એ પેરાશૂટને નીચે પડવા દેશો એટલે એમાં જે રૂમાલ છે એ પેરાશૂટ જેવું બનાવેલું આપણે, એની અંદર હવા ભરાશે એટલે હવાના કારણે એ પથ્થર ધીમે ધીમે નીચે આવશે, એકદમ નીચે પડી જશે નહીં. અને એકલો પથ્થર તમે જો ફેંકી દીધો તો સીધો નીચે પૃથ્વીના જે ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચે તરફ ખેંચાશે, જોરથી નીચે આવશે, બરાબર. આકાશમાંથી પથ્થરને પેરાશૂટ સાથે અને પેરાશૂટ વગર નીચે પડવા દઈએ તો શું ફેર પડે? તો મેં કીધું તેમ, આકાશી ઉપરથી જો પથ્થરને પેરાશૂટ સાથે પડવા દઈએ તો એ ધીમે ધીમે નીચે આવશે, કારણ કે રૂમાલ જે આપણે બાંધ્યો છે એને હવાનું દબાણ ઊંચે તરફ દબાણ કરશે એટલે એ ધીમે ધીમે નીચે આવશે, બરાબર. અને પેરાશૂટ વગર નીચે પડવા દઈએ તો પથ્થર સીધો નીચે આવશે, કારણ કે પૃથ્વીનું જે આકર્ષણ છે એને નીચે તરફ ખેંચશે, એટલા માટે નીચે આવશે. પ્રયત્ન કરો, એવું લખ્યું છે કે હાથ રૂમાલને બદલે કાગળનો ચોરસ ટુકડો વાપરી, કાગળનો ચોરસ ટુકડો પણ આપણે વાપરી જોઈએ, પણ એ કાગળનો ટુકડો છે એ હવાના કારણે એ ફાટી જશે, બરાબર. પથ્થરના બદલે ટમેટું વાપરીને જુઓ, તો એ પથ્થરના બદલે ખોરો ટામેટું, હવે કાગળનો ટુકડો છે એટલે હલકું વજનમાં એવું ટામેટું બાંધવાનું કીધું. પથ્થરના બદલે સંચો વાપરીને જુઓ, પછી પથ્થરના બદલે સંચો વાપરીને જુઓ કે છે, તો સંચો હલકો હોય તો પછી હવાથી ઉપર ઉડી જાય, બરાબર. અને જો ટામેટો એનાથી જે પેરાશૂટ હોય જે આપણે કાગળનું કે હાથ રૂમાલનું બનાવે એનાથી થોડું વજનવાળું જોઈએ એટલે નીચે તરફ ધીમે ધીમે આવે, નહીં તો જો કાગળ કે રૂમાલનાથી પણ હલકું વસ્તુ જો સંચા જેવી બાંધીએ તો પાછું ઉપર તરફ ગતિ કરે, બરાબર. પ્રધાન તો કહો, હાથ રૂમાલમાં કાણું હોય તો આ રમકડું કામ આપશે, શું કે હાથ રૂમાલમાં કાણું હોય તો આ રમકડું કામ આપશે? તો ના, કારણ કે જો હાથ રૂમાલમાં કાણું હોય તો હવા અંદર ભરાશે નહીં એટલે હવા નીકળી જાય એટલે સીધું નીચે આવી જાય, બરાબર. તો પેરાશૂટ છે એ હવાના કારણે જ આપણને ધીમે ધીમે નીચે લાવે છે, બરાબર. જો હવા અંદર ના રહે તો એ સીધા નીચે જ પટકાઈ જાય.
હવે ગીત છે કે મારા ફળિયાને લીમડે પોપટ બન, એક ગીત છે. આપણે આગળ પણ જે ગીતડું ગાયા હતા એના સિવાયનું બીજું ગીત છે. અહીંયા આગળ આપણે તબડક 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 કરતો વાળું ગીત ગાયા હતા એના સિવાયનું પેજ નંબર 72 ઉપર જીણાભાઈ દેસાઈએ સ્નેહ રશ્મિએ લખેલું આ સરસ મજાનું ગીત છે, આપણે ગાઈશું. મારા ફળિયાને લીંબડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતને ઉડતી સૌને ગમે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. આ રીતે આપણે સરસ મજાનું આ ગીત પણ ગાઈ શકીએ. ગાતા ના આવડતું હોય તો વાંચીને પઠન પણ કરી શકાય. તો આપણે આવું સરસ મજાનું ગીત તમે સાંભળ્યું હશે બરાબર. તો હવે એના જે ગીત છે એના પ્રશ્નો પણ પેજ નંબર 73 ઉપર આપેલા છે થોડા, એ આપણે જોવાના છે. તો ત્યાં છે લખો, એવું લખ્યું છે. શું લખ્યું છે? લખો એટલે એ કેવી છે બરાબર. એને લખ્યું છે કે લખો, આ રીતે ઓપ્શન છે, અને લખ્યું છે કે લખો બરાબર. લખો એટલે શું લખવાનું છે? એક પોપટની પછી એને ખાલી જગ્યા આપેલી છે કે એક પોપટની પછી ખાલી જગ્યા ચોરસ આપેલું છે બરાબર. પછી આઠ લખ્યું છે અને પછી પાછો લંબ ચોરસ છે અને અહીંયા લખ્યું છે પાંચ બરાબર. પાંચ પછી બીજો નંબર છે કે ચકલીની, ચકલીની પછી ત્રીજો નંબર છે બહેન, પછી અહીંયા લંબચોરસ છે, અહીંયા લંબચોરસ છે, અહીંયા પછી છે આ અને આ. જે કવિતામાં પોપટ ચકલી અને બહેનની વાત કરીએ ત્રણેયનો અહીંયા ખાલી જગ્યા લીધેલી છે બરાબર. અહીંયા પણ લંબચોરસ છે, અહીંયા પણ લંબચોરસ છે, પણ અહીંયા લખ્યું છે પા અને ઓલી. જો તો અહીંયા એને લખ્યું છે પોપટની, તમે જે આપણે ગીત ગાયા એની અંદર તમારે પોપટનું જોવાનું છે. તો એને લખ્યું છે, શું લખ્યું છે કે આંખો પોપટની કેવી છે? તો ગોળ, તો પોપટની ગોળ ગોળ આંખ, અહીંયા લખવાનું ગોળ ગોળ આંખ, એવું થઈ ગયું. પછી પાછા લખ્યું છે પાંખ, તો એની પાંખ કેવી છે? તો લીલી લીલી, તો અહીંયા લીલી લીલી. તો પોપટની આંખ ગોળ ગોળ છે અને પોપટની જે પાંખ છે એ લીલી લીલી છે બરાબર. પછી ચકલીની આંખ, ચકલીની આંખ કેવી છે? તો એ ચકલીનું લખેલું છે ઝીણી ઝીણી આંખ, ચકલીની ઝીણી ઝીણી બરાબર, ઝીણી ઝીણી આંખ. પછી એને પાંખ, ચકલીની પણ પાંખ લખવાની છે, તો નાની નાની પાંખ લખે છે, નાની નાની પાંખ. તો ચકલીની આંખ ઝીણી ઝીણી છે અને ચકલીની પાંખ નાની નાની છે. હવે બહેનની વાત કરી હતી એને ગીતડાની અંદર કે મારી નાની નાનકડી બહેન ઘરમાં રમે, તો અહીંયા એને બહેનની આંખ કેવી બતાવેલી છે? તો બહેનની આંખ ગોળી ગોળી, એની આંખ ગોળી ગોળી બતાવેલી છે, ગોળી ગોળી, બહેનની આંખ ગોળી ગોળી બરાબર. અને એની બોલી કીધું છે, એટલે પાંખની જે પક્ષી હતા એની પાંખ લીધી, અહીંયા બોલી છે બહેન છે એટલે એની બોલી કાલી 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 કાલી, એટલે કે બહેનની આંખો ગોળી ગોળી છે અને
बहन ने बोली के भी छे काली काली छे नानो बाळक होय कालू कालू बोले ने एवी ए बहन ने बोली छे હવે ક્યાં છે એવું લખ્યું છે ક્યાં છે પોપટ ચકલી અને બહેન તો પોપટ છે એ ફળિયાને લીમડે રમે ક્યાં રમે છે ફળિયાને લીમડે ક્યાં છે એવું લખ્યું ક્યાં છે એવો પ્રશ્ન પૂછો છે પછી લખ્યું છે પોપટ પછી એને અહીંયા લખ્યું છે લંબચોરસ તો ફળિયાને લીમડે ક્યાં છે પોપટ ક્યાં છે तो फड़िया ने लिमड़े पची बीजू शू चकली चकली पची आप लंबचोरस तो चकली क्या छे तो चकली घर ने आंगणे बराबर घर ने आंगणे पची बहन तो घर में रहे बीजू छे बहन तो बहन का नाम जरा सा तुम्हारे लगवा बहनी एवं लगे बहनी घर में रहे बहन क्या रमे छे घर में रमे छे बहन क्या रमे छे घर में रमे बराबर तो तुम्हारे अहीं पेज नंबर 73 पर लखो केवी छे एवं लखेलु छे तो पोपटनी जे आंख छे ए गोल गोल એવું લખવાનું તમારે ગીતમાં જે પણ લખશો તો પણ ચાલશે બરાબર ગીતમાં આપેલું જ છે એને તમે ગાશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે એના પ્રશ્નોના જવાબની તો પોપટની આંખ છે એ ગોળ ગોળ છે અને એની પાંખ છે એ લીલી લીલી છે ચકલીની આંખ છે એ ઝીણી ઝીણી છે અને એની પાંખ નાની નાની છે બહેનની આંખ ગોળી ગોળી છે અને એની બોલી છે કાલી કાલી બરાબર હવે સૌને શું ગમે એવું પૂછ્યું છે ને સૌને શું ગમે તો ઉદાહરણ તરીકે બોલતો અને ઉડતો પોપટ એવું લખેલું છે તો અહીંયા ચકલી બહેની અને હું એમ આપેલું છે તો ચકલી એટલે ચકલી છે સ્ત્રીલિંગ છે એટલે એમાં બોલતો નહીં આવે બોલતી આવશે બરાબર તો એની જગ્યાએ આપણે કવિતામાં આપ્યું છે આના ઉદાહરણ પ્રમાણે લખીએ તો બોલતો અને ઉડતું એવું આવે છે પણ કવિતાની અંદર જે ચકલી છે એનું શું આવે છે રમતી અને ઉડતી એવું આવે છે તો અહીંયા પોપટનું ઉદાહરણ આવ્યું છે બોલતો અને ઉડતો તો ચકલીમાં જે ચોરસ છે પહેલું એમાં તમારે લખવાનું કે રમતી અને બીજા લંબચોરસમાં ઉડતી લખવાનું અને પાછળ ચકલી તો લખેલું જ છે બરાબર તો રમતી અને ઉડતી ચકલી એવું થઈ જશે પછી બહેની લખેલું છે તો રમતી અને હસતી એવું આવશે બહેની લખેલું છે બહેની એમાં શું આવશે રમતી અને હસતી અને પછી હું લખેલું છે બરાબર હું એટલે તમે પોતે બરાબર એટલે તમારે શું લખવું એ તમારે નક્કી કરવાનું રમતો અને હસતો લખવાનું બરાબર એવું પણ લખી શકાય તમારે પછી ઉદાહરણ પ્રમાણે જે લખવું હોય લખી શકો બરાબર ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરવાય છે અહીંયા પોપટનું બિલાડીનું હાથીનું બધા ચિત્રો આપેલા છે તો ચિત્ર એક પહેલું આપેલું પોપટ કેવો છે તો એને સામે ઉદાહરણમાં લખ્યું છે કે પોપટ લીલો છે બરાબર પોપટ કેવો છે પોપટ લીલો છે હવે નીચે ચિત્ર પાછું આપેલું છે કે બિલાડી અને બીજી નાની કાળી અને સફેદ બે બિલાડી છે તો એને લખ્યું કાળી બિલાડી કેવી છે તો નીચે બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે એવું લખ્યું તો ઉપરની બિલાડી કેવી છે એટલે જાડી છે એવું કહેવાનો મતલબ થાય છે તો આપણે કાળી બિલાડી કેવી છે તો કાળી બિલાડી જાડી છે તો અહીંયા લખવાનું જાડી છે અને બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે તો સફેદ બિલાડી પાતળી છે સફેદ બિલાડી પાતળી છે એવું આપણું નહીં લખો લખી દેવા સફેદ બિલાડી બરાબર પછી હાથી અને ઘોડાનું ચિત્ર છે અહીંયા લખ્યું હાથી કેવો છે અને પછી બંનેમાં નાનો કોણ છે એવું લખ્યું તો નાના મોટો પૂછવાનો અર્થ થાય છે એનો તો હાથી મોટો છે અને ઘોડો નાનો છે એવું લખવાનું તો હાથી કેવો છે તેની સામે તમારે લખવાનું કે મોટો અને બંનેમાંથી નાનો કોણ છે તો ઘોડો એવું લખવાનું બરાબર કેટલી ચકલીઓ છે તો ચકલીઓ ત્રણ છે બરાબર તો સામે લખવાનું ત્રણ
પછી બે માણસ દોરેલા ચિત્ર આપેલું છે, જાડો અને પાતળો છે અથવા એક નીચો અને ઊંચો પણ દેખાય છે, બરાબર? તો લોંગજી, લોંગ એટલે લાંબો અને શોર્ટજી એટલે ઠીંગણો, બરાબર? અંગ્રેજી શબ્દો લખ્યા છે તો એના પરથી જ આપણને ખ્યાલ લોંગજી કહેવાય છે, બરાબર? તો લોંગજી ઊંચા છે એવું લખવાનું, ઊંચા. બંનેમાં નીચું કોણ છે? તો શોર્ટજી, બરાબર? શોર્ટજી નીચા છે. પછી બે પીંછા આપેલા છે, મોરનું છે ને કાગડાનું પીંછું છે, તો કાગડાનું પીંછું કેવું છે, બરાબર? અને કલરમાં જોઈએ તો પણ કાળો છે અને પેલું રંગબેરંગી છે, પણ એ નહીં લખવાનું આપણે કલરનું. અહીંયા એને લાંબુ પૂછ્યું છે નીચે, એટલે લાંબુ અને ટૂંકું એવો અર્થ થશે. તો કાગડાનું પીંછું કેવું છે? તો ટૂંકું. અને કયું પીંછું લાંબુ છે? તો મોરનું, એવું લખવાનું છે. તો ઉદાહરણ મુજબ વાક્યો બોલો. શું કહે છે? ઉદાહરણ મુજબ વાક્યો બોલો. વર્ગખંડની વસ્તુઓના આધારે વાક્ય બોલો અને વિદ્યાર્થીને એવા વાક્ય બોલવા કહો. આપણે અહીંયા વર્ગખંડની વસ્તુઓના આધારે વાક્ય એમ બોલ્યા કે ચોક જાડો છે, બોલપેન પાતળી છે, બરાબર? તો એવી રીતે બીજી વસ્તુઓ પણ બોલી શકીએ આપણે કે બોર્ડ લીલું છે, બરાબર? અને આ બોર્ડ નીચે કાળું પણ છે. એવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ. બારી નાની છે, દરવાજો મોટો છે, બરાબર? ટેબલ ઊંચું છે, ખુરશી નીચી છે. એવી રીતે આપણે વર્ગખંડની વસ્તુઓ બોલી શકીએ. ટેબલ બારે છે, ખુરશી હલકી છે, એવું પણ બોલી શકીએ, બરાબર? પછી મોટું નાનું બોલી શકીએ, ઊંચું નીચું, ભારે હલકું, સસ્તું મોંઘું, એવું પણ બોલી શકીએ. કોમ્પ્યુટર મોંઘું છે, બરાબર? મોબાઈલ સસ્તો છે, એ રીતે આપણે બનાવી શકીએ ને. હાલ તો મોબાઈલ કોમ્પ્યુટર બધું આપણે શાળામાં યુઝ કરીએ છીએ, એટલે એ પણ બોલી શકીએ. પછી વાંચો અને સમજો એવું લખેલું છે. ક્રમ વાક્ય, વાક્ય શાળા વિશે, શાના વિશે અને શું કર્યું છે. તો પેજ નંબર 74માં આપણે પહેલો નંબર જે બિલાડી રમે છે એવું વાક્ય છે. પછી વાક્ય વચ્ચેનું લખ્યું છે નાની બિલાડી રમે છે. બિલાડી તો રમે જ છે, પણ કેવી નાની? તો અહીંયા શાના વિશે કહ્યું છે? તો બિલાડી વિશે કહ્યું છે. શું કહ્યું છે? તો બિલાડીને નાની કહી છે. પછી નમ્રતા દોડે છે, તોફાની નમ્રતા દોડે છે, વચ્ચે વાક્ય એવું છે. પછી શાના વિશે? તો નમ્રતાના વિશે વાક્ય લખ્યું છે. ને શું કહ્યું છે? તો નમ્રતાને તોફાની કહ્યું છે. ઇરફાન દૂધ પીવે છે, ઇરફાન ગરમ દૂધ પીવે છે. અહીંયા દૂધ પીવે છે કોના વિશે કહ્યું છે? ઇરફાન વિશે. અને શું કહ્યું છે? તો ગરમ દૂધ તો પીવે, પણ કેવું? ગરમ પીવે છે. દ્વારકે જબ્બો પહેરે છે, દ્વારકે સફેદ જબ્બો પહેરે છે. તો અહીંયા દ્વારકેશ વિશે વાત કરવામાં આવી છે, બરાબર? શું કહ્યું છે એના વિશે? તો સફેદ જબ્બો તો પહેરે છે, પણ કેવું? સફેદ પહેરે છે. રોબિનને માથે ચોટી છે, તો રોબિનને માથે લાંબી ચોટી છે. તો રોબિનની વાત કરવામાં આવી છે, તો શાના વિશે? તો એમાં લખવાનું રોબિન. અને શું કહ્યું છે એમાં લખવાનું? લાંબી ચોટી તો છે, પણ કેવી છે? લાંબી છે. આ મારું મકાન છે, મારું મકાન મોટું છે. અહીંયા મકાન વિશે વાત કરવામાં આવી છે, પણ કેવું મકાન? મકાન તો છે, પણ કેવું છે? મોટું, બરાબર? હવે પેજ નંબર 75 ઉપર કે જેના વિશે માહિતી હોય તો ગોળ, અને જે વધારાની માહિતી હોય તો લંબચોરસ, બરાબર? શું કહે છે? જેના વિશે માહિતી હોય તો ગોળ, અને જે વધારાની માહિતી હોય તો લંબચોરસ. તો આપણે જોઈ લઈએ કે પેજ નંબર 75 ઉપર એવું આપેલું, જેના વિશે માહિતી કે જે હોય તો આપણે ગોળ કરવાનું છે, અને જેના જે વધારાની માહિતી હોય તો લંબચોરસ કરવાનું છે. ઐશ્વર્યાની આંખો માંજરી છે, બરાબર? તો એના વિશે માહિતી હોય તો એમાં તમારે લંબચોરસ કરવાનું, ના હોય માહિતી એના વિશે માહિતી હોય તો ગોળ, અને વધારાની માહિતી હોય તો લંબચોરસ. તો ઐશ્વર્યની આંખો છે તો ખબર છે, પણ મોજરી છે તો એ વધારાની માહિતી, મોજરી, તો એના પર આપણે શું કરીશું? લંબચોરસ કરીશું. આદ્યા ચંચળ છોકરી છે, આદ્યા છોકરી છે તો આપણને ખ્યાલ જ છે, પણ ચંચળ છે તો એના પર આપણે શું કરીશું? લંબચોરસ કરીશું. છોકરી છે ખબર છે તો એના પર ગોળ કરીશું, ચંચળ છે એના પર લંબચોરસ કરીશું. પહેલામાં ઐશ્વર્યની આંખો, આંખો તો હોય, એ આંખો પર આપણે ગોળ કરીશું. માજરી
શું છે વધારાની માહિતી એટલે કે માંજરી છે એ એના પર લંબચોરસ કરશું. સોફિયાને ચોખ્ખા કવચ છે, દાંત તો બધાને હોય આપણને ખબર જ છે, તો દાંત ઉપર ગોળ કરીશું અને ચોખ્ખા એના પર લંબચોરસ કરશું કે વધારાની માહિતી પર આપણે લંબચોરસ કરવાનું છે. બરાબર. દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે, દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે. વાર્તાઓ તો વાંચતા જ હોય છે બધા, પણ વધારાનું શું કે વિજ્ઞાન વાર્તા વાંચે છે. બરાબર. તો આપણે વિજ્ઞાન ઉપર લંબચોરસ અને વાર્તા ઉપર ગોળ કરીશું. પરિતાય સુંદર દ્રશ્ય જોયું, દ્રશ્ય તો આપણે બધા જોતા જ હોય, પણ આને સુંદર દ્રશ્ય સુંદર વધારાનો શબ્દ એના ઉપર આપણે લંબચોરસ અને દ્રશ્ય ઉપર ગોળ કરીશું. દાદાની પાન ગોળ મટોળ છે, દાદાની પાન તો છે પણ ગોળ મટોળે વધારાનો શબ્દ એને લખ્યો એટલે એના ઉપર લંબચોરસ કરીશું અને પાન ઉપર ગોળ કરીશું. ચાલો ગાઈએ મિત્રો, તબડક 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 વાળું આપણે ગીત ગાવાનું પાછું કહે છે એટલે આપણે ગીત ગાઈશું કે તબડક 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 ગણતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય, ઊંચા જાડા હાથી ભાઈ સુંડ હલાવતા હાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંકી જાય, કચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. આ પ્રમાણે ગીતડું ગાવાનું આવે તો આપણે ગીતડું પણ ગાઈ લેવાનું છે. હવે શું કહે છે, યોગ્ય વિકલ્પ મૂકો. એક નંબર આપણે યોગ્ય વિકલ્પ મૂકવાનું કહે છે કે નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. બરાબર. તો અહીંયા જે બંધ બેસતું હોય એ શબ્દ, અહીંયા ત્રણ શબ્દ હોય કે પાતળો પાતળા પાતળો, તો નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. પાતળો લખીએ એટલે એ વાક્યમાં બંધ બેસે, પણ પાતળો દોરો લીધો તો સેટ થતું નથી, પાતળા દોરા લીધો એવું સેટ નહીં થતું. તો આપણે પાતળો દોરો લીધો એમ લખીએ તો વાક્ય સરસ રીતે બંધ બેસે છે, એ આપણને ખ્યાલ આવી જાય શબ્દ અંદર વાંચીએ છીએ. તો આપણે પાતળો, નાવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો, તો પાતળો શબ્દ લખીશું પહેલી ખાલી જગ્યામાં. બીજી છે કે મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો, મિલિંદે એક સાપ પકડ્યો અથવા બે સાપ પકડ્યો લખીશું સેફ નહીં થાય, એકે સાપ પકડ્યો છે એમ લખીશું સેફ નહીં થાય, પણ એક સાપ પકડ્યો એવું લખીશું તો વાક્ય સરસ રીતે બંધ બેસી જશે. તો આપણે એક લખીશું કે મિલિંદે એક સાપ પકડ્યો. બરાબર. ત્રણ નંબરમાં જેઠાલાલે ખાલી જગ્યાએ લસ્સી પીધી. બરાબર. તો જેઠાલાલે ઠંડી લસ્સી પીધી, ઠંડી કેવી પીધી, ઠંડી, તો ઠંડી ઠંડુ ઠંડુ ત્રણ શબ્દ છે, તો આપણે ઠંડી લસ્સી પીધી એવું લખ્યું, તો ઠંડી લખ્યું. ચાર, સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે, તો મરચું કે તીખું હોય તો તીખું લખીશું એટલે સેટ થઈ જાય, તીખી તીખા નહીં લખવાનું, સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે. બરાબર, તીખું લખવાનું. પાંચ નંબરમાં કે ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા, પાંચ નંબરમાં ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા, તો અહીંયા મોટા ઓફિસમાં મોટું ઓફિસમાં એવું સેટ નહીં થાય, પણ મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા, મોટી ઓફિસમાં તો મોટી લખીશું પાંચ નંબરમાં. છઠ્ઠામાં લખીશું જાડનું થળ જાડું છે. બરાબર, જાડા જાડી સેટ નહીં થાય એટલે જાડનું થળ જાડું લખીશું, જાડું છે. ડોસીમાના માથાના વાળ ખાલી જગ્યા છે, તો દોળા, દોળું દોળી નહીં સેટ થાય, ત્રણ શબ્દો છે એટલે દોળા વચ્ચેનો શબ્દ છે એ લખવાનો સાત નંબરમાં, કે ડોસીમાના માથાના વાળ દોળા છે. બરાબર. આઠ નંબર છે મારી બોલપેન ખાલી જગ્યા છે, સસ્તી સસ્તું સસ્તા, બરાબર એ સેટ નહીં થાય, પણ આપણે સસ્તી જ લખવાનું છે, મારી બોલપેન સસ્તી છે પહેલો શબ્દ છે એ આઠ નંબરનો લખવાનો ત્રણમાંથી. ફકરો વાંચો અને અનુલેખન કરો. શું કે ફકરો વાંચવાનો છે, અનુલેખન કરવા, એનો એ જોઈ અને તમારે નોટની અંદર સારા અક્ષરે ફરીથી લખવાનું. તો કાળો કાગડો બગીચામાં સફેદ, બરાબર, સસલા કાળો કાગડો, કાગડો છે પણ વધારાનો શબ્દ એને શું લખ્યો આગળ, કાળો કાગડો, તો કાળો પણ એનું લંબચોરસ આપણે ઉપરમાં જ વાક્ય જોઈએ એ પ્રમાણે, અને કાગડો તો બધાને ખબર હોય એટલે કે એના વિશે માહિતી હોય જ એટલે એને ગોળ કર્યું. તો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો, તેઓ હળવી કસરત કરતા હતા, કાગડાને અચાનક ચક્કર આવ્યા, બરાબર, હળવી કસરત કરતા હતા, કાગડા અચાનક ચક્કર આવ્યા, સસલાએ તેને કડવી દવા,
સસલાએ કાગડાને કડવી દવા આપી અને કાગડાએ તો શું કર્યું ભાઈ દવાનું મો બગાડ્યું કડવી દવા આપી એટલે એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા પાછા ગળ્યા લાડવા ગળવામાંથી પાછું શું કર્યું ગળ્યા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી અને સસલાએ લાલ ગાજર ખાધું પછી બંને કે પાછા ગયા ત્યાં એનો એ જ ફકરો આ નીચે લીધી આપી છે એની અંદર તમારે લખી દેવાનું છે બરાબર પછી તમે અનુલેખન કરેલા ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી વધ્યો ગોળ અને જે વધારાની માહિતી વધ્યો લંબચોરસ બરાબર શું કહે છે તમે અનુલેખન કર્યું એમાં કહે છે અનુલેખન કર્યું એમાં ફકરાના વાક્યોમાં જેમ કાળો કાગળો એના પર કાળો તો વધારાનો શબ્દ છે પણ કાગળો તો હોય ને આપણને ખબર છે તો એના પર કાગળા પર ગોળ કર્યું અને કાળા પર એને લંબચોરસ કર્યું એવી રીતે આપણે જે ફકરો લખ્યો એમાં શું કહે છે કે તમે અનુલેખન કરેલો ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી હોય એના પર ગોળ કરવાનો અને જે વધારાની માહિતી હોય તે લંબચોરસ કરવાનો તો વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરવાનું કે મારા ઘરે ગાય છે તો મારા ઘરે સફેદ ગાય છે એવું લખ્યું તો બરાબર તો ગાય તો છે એના પર ગોળ ગાયની ખબર છે પણ સફેદ ગાય છે એના પર લંબચોરસ આકાશમાં પક્ષી ઉડે છે બરાબર આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે વધારાનો શબ્દ લીધો એના પર લંબચોરસ અને પક્ષી પર ગોળ સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો તો સુરેન્દ્ર સફેદ પતંગ ચગાવે છે કે વાદળી પતંગ ચગાવે એવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ વધારાનું તો એ કલર જે વધારાનું લખ્યું એના ઉપર આપણે લંબચોરસ કરી શકીએ અને પતંગ ઉપર ગોળ દાદીએ લાડવા વેચ્યા તો દાદીએ મીઠા લાડવા આપ્યા બરાબર મીઠા વધારાનો શબ્દ છે ને એના પર લંબચોરસ લાડવા ઉપર ગોળ આવશે મીના અને રેણુકાએ રંગોળી પૂરી તો મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી તો સુંદર ઉપર લંબચોરસ અને રંગોળી ઉપર ગોળ આવશે એવી રીતે છ અને સાત નંબરના વાક્યો તમારે જાતે બનાવવાના છે આ રીતે બરાબર તો એ છ સાત નંબરના વાક્યો તમારે જાતે બનાવવાના મૂળ વાક્ય બનાવવાનું અને પછી એક વધારાનો શબ્દ ઉમેરીને બનાવવાનું છે તો ગીત ગાઓ ગીતનું સમૂહ ગાન કરાવું કહે છે બરાબર તો આ ગીત પણ આપણે ગાઈ શકીએ તો ગીતનું સમૂહ ગાન કરાવું તો ગીતમાં કે ટપ્પુ નામ હતું કાચબું અટક હતી લપલપિયા આંખો દી બસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા એક સવારે સાવ નિરાતે બેઠો ટપ્પુ પાડે પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી જરાક જીણવટથી જોઈ તો હતી હંસની ટોળી ટપ્પુએ સપનું જોયેલું માન સરોવર જાશું હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ હંસ કહે છે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ ઉડતા પહેલાં ટપ્પુએ કરી લીધું શોપિંગ ઘણી બધી વસ્તુઓ લીધીને લીધી ખારી સિંહ હંસ લાકડી લઈ આવીને આવ્યું ઉડવા ટાણું ફરી ફરીને ગોખાવી મૂંગા રહેવું એક ગામ મગર માછલાને દેડકા જુએ ધારી ધારી તળાવની પાળેથી ઉડી શાહે એક સવારી બરાબર આ રીતનું એક ગીત હતું આપણે ગીત પણ ગાયા છીએ હવે આપણે પાઠ જોઈશું ભાગ જો ચાર લેવાનો થાય તો લેવો પડશે કારણ કે વધારે પાઠ આ લાંબો છે એટલે ભાગ ચાર પણ લેવો પડશે બરાબર તો આપણે આટલા સુધી આપણે રહેવા દઈએ કે પેજ નંબર 77 સુધી આપણે જે પેજ નંબર 72, 73, 74, 75 અને 76, 77 સુધી જે જોયું આપણે એમાં તમારે બે ગીત જે આપણે ગાયા છીએ એ ગીત તમારે લખવાના છે અને ચોપડીમાં જે ભરવાનું કીધું એ તમારે ભરવાનું છે તમે વિડીયો કમ્પ્લીટલી સાંભળશો તો બધી તમને ખબર પડી જશે કે એમાં શું લખવાનું મેં કીધું છે બરાબર તો ચોક્કસ એ લેસન તમે વોટ્સઅપ ગ્રુપમાં મૂકશો એવી અભ્યર્થના સાથે આજનો વિડીયો આપણે પૂર્ણ કરીશું નમસ્કાર